Subscribe now and press the bell icon. Never miss an update. Hello friends. Accounting 5, Chapter 4, સેવા પડતર પદ્ધતિ. 56 માર્કનો દાખલો છે. આ પદ્ધતિમાં સેવા પડતર પત્રક એક ખાતું બનાવવામાં આવે છે. ખર્ચાઓ ગણવા માટે થોડી ગણતરી કરવામાં આવે છે. ખર્ચાઓ હંમેશા વર્ષમાં જ ગણવાના છે, એટલે કે માસિક આપેલા હોય તો આપણે તેને 12 વડે ગુણીને વાર્ષિક બનાવવાના છે. જેમાં પડતર સેવા પડતર પત્રક એક પત્રક બનાવવાનું છે, જેમાં વિગત રકમ રૂપિયા અને રકમ રૂપિયા, જેમાં સ્થિર ખર્ચા જેને એ નામ આપવાનું છે, અને તેમાં ભાડું, મેનેજરનો પગાર, નોકરનો પગાર, ડૉક્ટરનો પગાર, ભોજન ખર્ચા, સામાન્ય વહીવટ ખર્ચા, પરચુરણ ખર્ચા અને મરામત ખર્ચા જે સ્થિર ખર્ચામાં આવે છે, અને તેનો ટોટલ આપણે સાઈડના કોલમમાં મૂકવાનો છે. ત્યારબાદ ચલિત ખર્ચા જેને બી નામ આપવાનું છે, અને જેમાં સમારકામ ખર્ચ, ભોજન ખર્ચ, દવા ખર્ચ, ડૉક્ટર વિઝિટિંગ ફી, પરચુરણ ખર્ચા અને ઘસારાનો સમાવેશ થાય છે. એને આપણે એક સાઈડની લાઇનમાં ટોટલ એનો મૂકવાનો છે. ત્યારબાદ કુલ પડતર તરીકે આપણને જે એ અને બી સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા જે બંને મળેલ છે તેને આપણે પ્લસ કરી અને જે મૂકશું તેને આપણે કુલ પડતર કહીશું. ત્યારબાદ આપણને કુલ પડતરના જે ટકા કીધા હોય તે પ્રમાણે આપણે ટકા પ્લસ કરીશું, જેને આપણે નફો કીધો હોય આટલા ટકા નફો એ પ્રમાણે પ્લસ કરીશું, અને જે બંનેનો ટોટલ આવશે તેને આપણે કુલ આવક કહી શકીએ, જેમાં તે ગણ્યા બાદ પછી બે સૂત્ર ગણવાના છે, જેમાં દિવસ દીઠ પડતર બરાબર કુલ પડતર છેદમાં કુલ દર્દી દિવસ. કુલ દર્દી દિવસ આપણે ગણતરી કરેલી હોય છે જ્યારે આપણે નાપેલા હોય છે રકમમાં, અને બીજું છે દિવસ દીઠ ભાડું, એટલે કે દિવસ દીઠ ભાડું બરાબર કુલ આવક આપણને જે મળી કોષ્ટક પ્રમાણે છેદમાં કુલ દર્દી દિવસ. આ પ્રમાણે દાખલો છે જેમાં કુલ પડતર અને કુલ આવક બંને ધ્યાનમાં લેવાની છે. થેન્ક યુ.